તારીખ 25 નવેમ્બર, આજનો દિન મહિમા, ગુણવંતરાય આચાર્ય. રાજકોટના જેતલસરમાં દરિયો હોત તો, ત્યાં ન હતો તોય એણે દરિયાને જાણે કે કેટલો બધો ખૂંદી નાખ્યો. 15 વર્ષનો છોકરો ઘૂઘવતા સાગરના બિહામણા મોજાઓથી ડરીને માતાની ગોદમાં લપાઈ જવાને બદલે એમાં જ ઝંપલાવતો. બધાની સાથે વહાણોમાં બેસીને મુસાફરી કરવાનો આનંદ માણે. નાનપણથી જ આ બધું જોઈ જાણી લીધું એટલે વખત જતાં તેમણે 29 નવલકથાઓ એવી આપી કે જેમાં દરિયાની અફાટ જળરાશિનો ઘૂઘવાટ પાને પાને સંભળાતો હોય. આનું નામ ગુણવંતરાય આચાર્ય. તેમનો જન્મ ઈસવીસન 1900માં સોરઠ પ્રાંતના જેતલસરમાં થયો હતો. મેટ્રિક થઈ મુંબઈમાં પત્રકાર બનવાની તાલીમ મેળવવી શરૂ કરી. અનેક વર્તમાન પત્રોના તંત્રી વિભાગમાં કામ કર્યા બાદ લેખન જીવનની શરૂઆત કરી. પીરમનો પાદશા અને સોરઠી શમશેર નવલકથાઓથી શરૂ થયેલી તેમની સાહિત્ય યાત્રા ધ્રુવાદેવી સુધી અવિરત ચાલ્યા કરી છે. તેમાંય સાગર સાહસોને વણી લેતી તેમની નવલકથાઓ ખૂબ લોકપ્રિય થઈ છે. દરિયાલાલ નવલકથાને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. ટૂંકી વાર્તાના 12 સંગ્રહો તેમણે પ્રસિદ્ધ કર્યા છે. સાગર સાહસનું ભાન કરાવતી અને એક જ બેઠકે પૂરી કરવાનું મન થાય એવી પ્રાણવાન સાગર કથાઓનું લેખન તેમણે કર્યું છે. ઉપરાંત ગિરનારના ખોળે, ભૂત રડે ભેંકાર, ગુર્જર લક્ષ્મી જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ તેમણે આલેખી છે. ચોક્કસ પ્રકારના ઐતિહાસિક પ્રસંગો પસંદ કરીને એમના ઉપર કથા લખવાની એમની વિશિષ્ટ હથોટી હતી. તારીખ 25 નવેમ્બર 1965ના રોજ તેમણે ભવસાગરને આખરી સલામ ભરી. તેમના પુત્રી વર્ષા અડાલાજાના શબ્દોમાં જોઈએ તો, પપ્પા મૃત્યુ પામ્યા ત્યારે પાછળ કોઈ કાગળિયા પત્રો કશું જ નહીં, કોઈ હિસાબ કિતાબ નહીં, એક આરામ ખુરશી, થોડા રેફરન્સ પુસ્તકો, બસ એટલું જ. દરિયાની લહેરોની જેમ એમનું નામ પણ સાહિત્ય સાગરે ઘૂઘવાટ કરતું રહેશે.